આજે રક્ષાબંધન છે અને મારા ભાઈને બારગામ ગયે એક મહિનો થવા આવ્યો. હજી કોઈ કાગળ નથી કે નથી કોઈ સંદેશો. આજે અગર એ નહીં આવે તો ચંદા. અરે ગાંડી રડે છે. આજે તો તારો ભાઈ જરૂર આવશે. અરે સાત પાતા વિંધીને આવશે. નહીં આવે તો હું કોઈ દિવસ એની સાથે વાત નહીં કરું. જય બજરંગબલી. બેટા અમર ભાઈ. ભાઈ બેના. છી છી જા, હું રોતલ બેના જોડે વાત નથી કરતી. મમ્મી જોને મને રોતલ કહે છે તો પછી તારી આંખમાં કેરી કેરી જેવડા આંસુડા કેમ ટપકે? હા ક્યાંક માએ તારા લગન બગન તો નક્કી નથી કર્યા ને? લગન કરે મારી બલા. હું તો પહેલા તારા લગન કરાવીશ, પછી ભાભી આવશે, પછી તમારા બંને વચ્ચે ઝઘડાની આંખ ચાપીશ, પછી જઈશ ઘરમાંથી બહાર. અરે ના ભાઈ ના, મેં તો આ જન્મ કુંવારા રહેવાનું પ્રણ લીધું છે. એટલે શું? આખો જન્મ મારો આ બૂડીમાં તારા રોટલા જ ઘડ્યા કરે? હે ભગવાન, મારા નસીબમાં સુખનાદી જોવાનો વારો ક્યારે આવશે? જ્યારે આ ઘરમાં ભાભી આવશે ત્યારે. એમ એ ખિસકોલી, જો તારી ભાભી આવશે ને તો તારી ચામડી ઉતારી નાખશે. માટે છે ને મને કુંવારો જ રહેવા દે, સમજી? અરે મારી ભાભીને હું એવા પાઠ ભણાવીશ કે મારી જ વાત માને. પછી તારે જો ભાભી સાથે વાત કરવી હશે ને તો મારી સલાહ લેવી પડશે. એમ મારે જો વાત કરવી હશે તો તારી સલાહ લેવી પડશે. નહીં એ માં મારી બેરીને હું પરણવાનો છું કે તું બોલ. અરે ભેસ ભાગોળે ને છાસ છાગોળે. પણ માં તમે ભાઈ બેન તો જારે જો ત્યારે લડતા જ રહો છો. અરે ભાઈ બહારથી આવ્યો છે તો જરા નિરાતે બેસવા દે. હમણાં તો ભાઈને રાખડી બાંધવા માટે રોતી હતી. અરે આ તો ખોટું ખોટું રડતી હશે. બાકી જો લગનની વાત સાંભળીને આના મનમાં તો બંદૂકના ભડાકા થતા હશે. કેમ કીડી ભાઈ? માં સારું સારું. અમર તું મને પહેલા બતાવ કે આટલા દિવસ સુધી તું ક્યાં હતો? માં આ દુનિયામાં તું એમ કર, પહેલા એક કપ ચા બનાવી આવ, ત્યાં સુધી હું આ ઉંદરડી થી રાખડી બંધાવી લઉં. ભલે ચાલે છછુંદરી, રાખડી બાંધ, હું ખાસ એના માટે જ આવ્યો છું. તો વચન આપ, ભેંસ જેવી ભાભી લાવીશ. ભેંસ જેવી? એટલે તું મને શું સમજે છે? પાડો. હા નહીં નહીં નહીં, તું તો મારા શ્વાસનો ધબકારો છે મારા વીરા. તારા વાલ અને પ્રેમના પડછાયા નીચે તો હું જીવી રહી છું. બાપુના મર્યા પછી તે લાડ અને પ્રેમની કોઈ કમી રહેવા નથી દીધી. અરે ગાંડી રડે છે? હું તો જુગ જુગ જગતના નાથ પાસેથી તારા જેવી બહેન માંગુ છું. ઉઠ, ચાલ ઉઠ, રાખડી બાંધ. જન્મોથી ગુથાણી, રાખડી ના તાતણે જન્મોથી ગુથાણી, ભાઈ અને બેનની પ્રેમ કહાણી, બેની અમર કહાણી, પ્રેમ કહાણી, બેની અમર કહાણી. ધા
सपना पूरा करवा लूटाऊ संसार लूटाऊ संसार को तू तो काळजे को राणी काळ जानो कटको तू तो काळजे को राणी भाई अने बेननी प्रेम कहानी बेनी अमर कहानी प्रेम कहानी बेनी अमर कहानी राखड़ी न तातने जन्मो की चंदा बेभान थी गई मिस्टर अमर तमें मारी साथे आओ डॉक्टर साहब एक्सरे रिपोर्ट ला तुम्हारी बेन एक्सरे रिपोर्ट आ गयो छे परंतु परंतु शुं वात छे डॉक्टर वात जाणे एम छे के एने हार्ट एटेक छे अने एना हार्ट ने एक वाल डेमेज थयो छे एटले एने बदलवो पड़शे हार्ट नो एक वाल अने जो समयसर ऑपरेशन करवामां नहीं आवे तो परिणाम तो तमे जाणो छो नहीं नहीं डॉक्टर साहब हुं तात्कालिक ऑपरेशन करावीश પણ ખર્ચો કેટલો આવશે અંદાજે 40-50 હજાર રૂપિયા પરંતુ હાલ તો 20 હજાર રૂપિયાની તાત્કાલિક જરૂર પડશે 20 હજાર હા ઓકે ડોક્ટર અમર ડોક્ટરે શું કહ્યું બેટા કઈ નહીં માં બધું ઠીક થઈ જશે આપણે ચંદ્રાને કઈ નહીં થાય પણ એને થયું છે શું મને બતાવો નહીં બતાવે તો તને મારા સોગંદ છે બતાવ જ્યારે તું પૂછે છે તો સાંભળ આપણી ચંદ્રને હાર્ટ એટેક આવ્યો છે હે ભગવાન હે ભગવાન ખબર જ નહીં માં એનો ઈલાજ છે ન જાણે કયા ભવના પાપ નડ્યા કે મારી જુવાન દીકરીને હાર્ટ એટેક આવ્યો અમર એને કઈ થઈ જશે તો कहीं नहीं थाए माँ खरेखर कहीं नहीं थाए बस भगवान पर भरोसा राख ये भले पत्थर न होए पर इना कान छे ने ये साचा हृदय की प्रार्थना जरूर सांभळे छे तू एक काम कर तू चंद्रा पासे बस हां हूं हमरा बाहर जीने आऊ छु जल्दी आऊ छु ए भगवान अरे भाई आ डिग्री होवाती शू फायदो 500 रुपया नी नौकरी मळे हमरा तो ए पण खाली नथी आई एम सॉरी ओके सर 20 हजार भाई जो
રૂપિયા તો તને વ્યાજ માથે આપું, પણ તું ગીરવે હું મૂકીશ. એવું તો હું કઈ નથી લાવ્યો. તારા ઘરના ભરણા છે? કઈ નથી તો પછી હાલ તો થાય, ત્યાં હાલ તો થાય. મહેરબાની કરો પ્લીઝ. હવા આવા દે, પૈસા લેવા નીકળી પડ્યો, કોઈનો હવાનો ધંધો ખરાબ ના કર. હાલ તો થાય થી હાટ હાલી ગયો, મોટા પૈસા લેવા હવાર ની પોર માં. ચલ નીકળી પડ્યા પૈસા લેવા. અરે ભાઈ, આ ડિગ્રી હોવાથી શું ફાયદો? 500 રૂપિયાની નોકરી મળે, હમણાં તો એ પણ ખાલી નથી. આઈ એમ સોરી. 20,000 રૂપિયા? કઈ ઘરના ભરણા છે? કઈ નથી તો પછી હાલ તો થાય, ત્યાં હાલ તો થાય. નીકળી પડ્યા મોટા પૈસા લેવા. દિલીપ અમર. અરે બેસ બેસ દોસ્ત, આજે અહીં ક્યાંથી ભૂલો પડી ગયો? ભૂલો નથી પડ્યો દોસ્ત. દિલીપ, મને મારી બેનના ઓપરેશન માટે 20,000 રૂપિયાની જરૂર છે. એના માટે તું કહીશ એમ કરીશ. 20 શું યાર, 30 મળશે. પણ તારા સિદ્ધાંતો? સિદ્ધાંતોની દુનિયા મેં છોડી દીધી છે. વાહ, આજ દિવસની હું રાહ જોતો હતો દોસ્ત. તારા જેવા ઈમાનદાર માણસને તો ચપટી વગાડતા કામ મળી જાય. ચાલ ચાલ દોસ્ત. મહાદેવ. હર હર હર. પ્રણામ મહારાજ. બેસો ભાઈ બેસો. હા મહારાજ, અમારો મિત્ર અમર બહુ મુસીબતમાં છે, એની મદદ કરો. મહાદેવ. હર. ભાઈ અમર, જરૂરિયાત વાળાને મદદ કરવી, એના જેવું દુનિયામાં મોટામાં મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી. અને અમારો સિદ્ધાંત માત્ર છે માનવ ધર્મ. લે આ પ્રસાદી, ભોલાનાથ તારું કલ્યાણ કરશે. આપના આ ઉપકારનું બદલ હું કદી નહીં ભૂલું. અમે પણ અમારા શિષ્યોને જિંદગીભર ભૂલતા નથી. એકવાર જે આ શાંતિધામમાં આવે છે, એની છબી અમારા હૃદયમાં હંમેશના માટે કોરાઈ જાય છે. દિલીપ, આ તેજ કાર્ય સિદ્ધિ શરૂ કરી દેવું. ભલે અમર, તું 4 વાગે આવી જજે. ભલે. મહાદેવ. પ્રણામ ગુરુજી. એટલો બધો જૂઠો પડ્યો છું કે લોકોએ મારું નામ પાડી નાખ્યું જૂઠારામ. અને બાકી તો ગુરુજી, આ દુનિયામાં કોણ જૂઠું નથી? તમે જૂઠા છો, હું જૂઠો છું. અરે આ આખી દુનિયા જૂઠી છે. પણ તમારી પધરામણી શા માટે થઈ છે? પધરામણી? અરે ગુરુજી, બસ એક વાર તમે મારા માથે દયા કરીને પગ ફેરવી દો. નહીં નહીં, આશીર્વાદનો હાથ ફેરવી દો, એટલે હું ઇન્સ્પેક્ટર માંથી હેઈને મોટો કમિશનર બનું. બેટા, એના માટે તો પ્રયત્ન અને કર્મ કરવા પડે. કર્મ તો હું બહુ જ કરું છું, પરંતુ મારા કર્યા કાયરવા ઉપર બધું પાણી ફરી જાય છે. અરે 4-4 વાર ચોર પકડવા ગયો તો હું જ ઝડપાઈ ગયો, 5-5 વાર માથા ભારે માણસ સામે મર્દાનગી બતાવવા ગયો તો મારું જ માથું ભાંગી ગયું. અરે 12 બાર તો મારા ટકામાં ટાંકા આવ્યા છે જુઓ. અરે ટોલા હોય તો બતાવી શકાય, આ ટાંકા કેમ કરીને બતાવવા? મહાદેવ. હર હર. પણ ગુરુજી, આજ મેં એક એવું બીડું ઝડપ્યું છે કે પોલીસ કમિશનરે એની ખુરશી આજે ખાલી કરવી જ પડશે. કેમ? એટલા માટે કે દાણ ચોરોનો એક માણસ ઝડપાઈ ગયો છે અને એને આપેલ માહિતી પ્રમાણે 4 વાગે દાણ ચોરીના માલની હેરફેર થવાની છે. અને આ વાતની મને એકલાને જ ખબર છે. અને બરાબર દાણ ચોરીના માલની હેરફેર થતી હશે ત્યારે હું જઈ એના ઉપર છાપો મારીશ, બધાને પકડીને જેલ ભેગા કરી દઈશ, કે તરત બીજે દિવસે દરેક છાપાના પહેલે પાને આ જૂઠારામની છબીઓ છપાશે. જૂઠારામનો જય, જૂઠારામનો જય, જય જૂઠારામ થઈ જશે.
તમે મને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. આશીર્વાદ છે, તું શીઘ્ર જા અને તૈયારી કરજા. વાહ વાહ, આશીર્વાદમાં ગુરુજીએ કેળું આપ્યું. વાહ વાહ, આ પ્રસાદીના પ્રતાપે તો મારી ફતે થઈ જશે. અરે જુઠારામનો જય જયકાર થઈ જશે. જશે. યસ બોસ. 4 વાગે થનાર માલની હેરફેર રોકી દે. 4:10 બાકી છે બોસ, અને માણસો માલ લઈને પહોંચી ગયા. હવે શું થશે? સત્યાનાશ. મહાદેવ હર. અમર, આ બેગ સામેની ગાડી વાળાને આપી કૃષ્ણની મૂર્તિ લે. અરે આ શું કહે છે તું? લે. અરે પણ તું શું મારી પાસે દાણ ચોરી કરવા માંગે છે? તો શું 20,000 રૂપિયા કૂતરાના કાનમાંથી ખરચ છે? ભગવાન લ્યો હરિભગત. ઓલા કૃષ્ણ તો કાળા હતા, આ તો કેવા મજાના સફેદ છે, વ્હાઈટ વોશ કરેલા. જય શ્રી કૃષ્ણ. માણસને ક્યાંક જોયો છે? ક્યાં જોયો છે? આશા. અરે અમર, આ મારી ફ્રેન્ડ સાધના છે. આ શું છે? મૂર્તિ. આ મૂર્તિ તો સરસ છે. હા સરસ છે, તું રાખ, મારા ઘરે બીજી. થેન્ક યુ. આપણે ચાલીએ. ઓકે, બાય બાય. બસ આલો 20,000 રૂપિયા. 20,000 રૂપિયા પાછા લઈને હું એને ચાટું? કૃષ્ણની મૂર્તિ જે લઈને ભાગી ગયો છે એની અંદર રૂપિયા 20 લાખ ના હીરા હતા. બસ તમે કહો તો એને જાનથી મારી નાખું. મારા માણસોની ભૂલ હું જ હંમેશના માટે ખતમ કરી નાખું છું. જેકી, અમને ખતમ કરી નાખીશું તો હીરા ક્યાંથી મળશે? અને જીવતો કે મરેલો હાજર કરો. આઉટ. લો જુઓ, વાંચો. સાહેબ. શું? એટલે કે આ અંગ્રેજી છે, મને ગુજરાતી વાંચતા આવડે. એક કે એક પેપર ના પહેલા પાને મારા જ ફોટા છપાયા છે ને? નહીં નહીં, લખ્યું છે. જુઠારામ જેવા અણસમજદાર ના કારણે શહેરમાં દાણચોરી ફેલાય છે, એટલા માટે તમે 15-15 પોલીસ ના માણસો લઈને ગયા હતા. સાહેબ, એ 15-15 પોલીસો હતા ને, એટલે મને મૂંઝવણ થઈ કે મારે એકલે આતે શું કરવું. ચાપ.
साहेब पानी लिया हूँ। साहेब मारी बढ़ती माटे नो काई विचार करो। अरे हूँ तो तने डिग्रेड करवा मांगू छू। ओहो ये ना करता ऊंचू छे। अरे हूँ तो तने पाड़ी नाखवा मांगू छू। એટલે જૂઠારામ ફોજદાર માંથી જૂઠારામ જમાદાર? નહીં નહીં હવાલદાર। ઓહો સાહેબ તો તો મારી ઉતરતી ભાંજણી થઈ જશે। શટ અપ। કઈ નથી આ દુનિયામાં, કઈ કામની કદર નથી। આજે નક્કી જૂઠારામ ને કઈક થઈ ગયું લાગે છે, એને લહેર માં લાવવો જ પડશે। હે ચા પીઓ, પૈસા કાઢો, ફૂટો અહીંથી, સાહેબ આવે છે। ચાલ લાઈડો છે, હા મૂ કરે છે, આવો આવો સાહેબ, અડધી કડક મસાલેદાર આપો ને। તે આખી આપી તો તારા બાપ નું શું જાય છે? અરે સાહેબ મારો બાપ તો ક્યાર નો મરી ગયો, મેં બીજો બાપ કર્યો છે। અરે ભલી ભાઈ, માં બીજી કરાય, ક્યાંય બાપ તે બીજો થતો હશે? શું કરે સાહેબ, જેવો વખત। આલ્યો ચાપી, હા પેલા આને હાંચવી ને મુખ સરકારી છે। હા બરાબર હાંચવી। જમાદાર સાહેબ, જમાદાર નહીં, જમાદાર નહીં, ઇન્સ્પેક્ટર જૂઠારામ કહે। અરે ગાંડી તને ખબર છે, ભગવાને તે દિને રાત કરેલી મહેનત સામુ જોઈને મને હવાલદાર માંથી જમાદાર બનાવ્યો, અને જમાદાર માંથી હવે તું મને ઈ ઇન્સ્પેક્ટર માંથી ઉતારી પાડીને પાછો જમાદાર બનાવી દેવા માંગે છે? મેં તારું અને ઓલા મારા પોલીસ કમિશનર ઓફિસર નું શું બગાડ્યું છે કે બે જણા મને ઉતારી નાખવા માંગો છો? અરે શું કામ મારી પાછળ પડ્યા છો? નહીં પડીએ, નહીં પડીએ, ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ નહીં કહું સાહેબ। એક વાત તો હું જરૂર કહીશ, હું જયારે રોજ ચાની લારી બંધ કરીને રાતે સુવા જાઉં છું તો મને પહેલું સપનું તમારું જ આવે છે। શું કીધું? હા બસ એમ થાય કે હમણાં હમણાં હપ્તો લેવા આવી જશું। એટલે હું હપ્તા કહું છું? હમજોડી હમજોડી, તું મારી નોકરી છોડાવવા માંગે છે? અરે સાહેબ આને નોકરીમાં શું રાખ્યું છે? ટાઈમસર જવું પડે ને ટાઈમસર આવવું પડે, એના કરતા તો ચાની લારી હારી। અરે આમાં તો હવા કે સારી છે, મન ફાવે ત્યારે બંધ, મન ફાવે ત્યારે ચાલ। એટલે તું મને પોલીસ વાળા માંથી ચા વાળો બનાવી દેવા માંગે છે? સમજ્યા? અરે સાહેબ નોકરીમાં મૂકો પૂરો, તમે હા પાડ એટલે અહીંથી આપણે સીધા જઈએ કોર્ટમાં અને કરી નાખીએ લગન। તમે કરું સહી અને હું મારું અંગૂઠો, એટલે તમે મારા ધણી અને હું તમારી ધણિયાણી। એટલે તું ચા વાળી અને હું પોલીસ વાળા માંથી થઈ જાઉં ચા વાળો? ઉતાર ઉતાર આ સરકારી ટોપી છે, તું મારી નોકરી છોડાવવા માંગે છે? મારે જો ચા વાળી નો ચા વાળો નથી થવું, એના કરતા હું જી છું ને એ પોલીસ વાળો હારો છું, તો પોલીસ વાળી નો। માંડ માંડ મુસીબત માંથી બચ્યો। હે પ્રભુ, આજે જો તારો સથવારો ન હોત તો એ લોકો મારું કાટલું કાઢી નાખત અને હું પોલીસ સ્ટેશન ની હવાલાતમાં હોત। સીધે સીધું કે ને કે નોકરી છૂટી ગઈ? નહીં માં, નહીં, એવી વાત નથી। નોકરી તમે પોતે છોડી દીધી, કારણ કે એવી નોકરી કરીને હું આપણા પેટ ભરવા માંગતો નહોતો। પણ દીકરા આમ ક્યાં સુધી ચાલશે? આ ઘરનું ભાડું વરસ ધીમું ચડી ગયું છે, દાણા વાળો છે, દૂધ વાળો છે। માં તું ચિંતા ના કર, હું માથે પોટલા ઉપાડી મજૂરી કરીશ। બીએ સુધી ભણીને તું મજૂરી કરીશ તો પછી ભણવાનો અર્થ શું છે? અરે હું ગામ આખાની મજૂરી કરીને તને ભણાવત જ નહીં। અરે માં, ભણતરનો અર્થ એ નથી કે દરેક માણસને ખુરશી પર બેસીને કામ કરવાની નોકરી મળે, ભણતરનો અર્થ છે જ્ઞાન। બાકી બેકારી આ દુનિયાના કયા દેશમાં નથી, પણ એનો ઉકેલ ભણેલાઓ જ કાઢી શકે છે કે ભણ્યા પછી કોઈ પણ કામ ધંધો કરવામાં શરમ ન કરે। પરંતુ દીકરા, માં મને વિશ્વાસ છે અને તારા આશીષમાં એટલી શ્રદ્ધા છે કે ભગવાને મને કામ આપવું જ પડશે।
टेलीग्राम लो साहब, अहीं सही करो। सलाम सर। माँ अरे बेना, मैं जी नौकरी माटे अर्जी करी होती ने, वो पास थी गई। साचे दिखरा? माँ, भगवान बहुत मोटो छे। हे भगवान। इस सचुग में साक्षात चमत्कार करतो होतो ने, परंतु कलयुग में परिश्रम करो तो प्राप्ति जरूर थाय छे। ए जी नी हस्ती नी साबिती छे। हेलो मैडम। मैडम। हेलो। अरे अमर तू? आशा तू? प्लीज हैव योर सीट हियर। थैंक यू। आशा तू अही? हाँ हूँ अही सर्विस करूँ छू, पर तू अही क्या थी? हूँ अही मैनेजर ने मळवा आव्यो छू। असिस्टेंट मैनेजर ने पोस्ट पर मने बोलावामां आव्यो छे। वेरी गुड, हवे तो बहु मजा पड़शे। गुड मॉर्निंग आशा। मैनेजर साहेब आवी गया। गुड मॉर्निंग सर। सर हूँ अमर कुमार पंड्या। वेरी गुड, मैं तुमने गईकाले टेलीग्राम करेलो अने हूँ हाजिर थी गयो सर। बस तो आवतीकाल थी सर्विस पर हाजर थी जाओ। थैंक यू सर। थैंक यू। अरे भाई आम रास्ता वच्चे दौड़ता क्या मरी जाए तो? हाय हाय मरे मरा दुश्मन। अरे भगाओ जल्दी, मारो रस्सी सजन भागी जाए। अरे बड़ा सरकारी जीप छे, आई रस्सियों साजन कौन छे? हमें तो चोर ने पकड़वा दौड़िया छे। एक चोर छे पण मारा मनला नो, ए मारो रस्सियों साजन छे। तू शू एने ओळखे छे? हां मारा रस्सिया साजन ने हुं ना ओळखू? आठ आठ रातो एनी हारे रही छू। आठ आठ रात? हाँ, पर मने छोड़ी ने ए शहर मा कमावा आव्यो तो मने भूली गयो। जमादार जादव, मने लागे छे के आमाई दुश्मनों नी कई चाल छे। ए दुश्मनों ए आ आठ आठ रात वाड़ी छोड़ी ने आपनो रस्तो रोकवा माटे उभी राखी छे। मने लागे छे के आने थाने लई जाइए। ये चार दंडा पड़छे ने एटले बधुज पकी नाखशे। अरे बधुज ओकी नाखशे। તારા આવા ખોટા આંસુરાથી મારું પહાડ જેવું હૃદય પીગળે એમ નથી। બોલ બોલ ક્યાં રહે છે એ માણસ? અરે ચૂપ ચૂપ કહો છો? સીધે સીધું કહી દે, નહીતર તારા જેવી વાંકી ચૂકી ને આ આજે જ નવી લીધેલ લાકડી થી સીધી દોર કરી નાખી, સમજી? તે હજી મારી ભયંકરતા જોઈ નથી। બોલ ક્યાં રહે છે એ માણસ? ઠેકાણું ખબર હોત તો તને શું કામ પૂછું મુઆ? પોલીસ ચોકીમાં જીવતા પોલીસ ઓફિસર ને તું મુઓ કે છે? અરે મારી મારી ને તારી પોટલી ફાડી નાખીશ, સમજે તું? તો હવે તારી ચાડી ઉતરી નાખીશ। હાય હાય જમાદાર થઈને બાયડું જોડે આવી બેશરમીની વાતો કરતા લજા તો નથી? રોયા કોને તને નોકરી દીધી? એના સત્યાના જજો, એની ખુંડને ખાપડ બંધા જો, એના રજ્જિયા લો, એના છજ્જિયા લો। હાય હાય મારા રજ્જિયા સાજન। મેં તને રિમાન્ડ ઉપર લીધી છે કે તે મને રિમાન્ડ ઉપર લીધો છે? બતાવ બતાવ ક્યાં રહે છે એ માણસ? કોણ હતો? પોલીસ થી બીતી નથી, કઈ જાતની બાઈ છે? મારું નાક ભાંગી નાખ્યું। પણ એ મારો ધણી છે, એ મને ગામડે એકલી મૂકી શહેરમાં કમાવા આવ્યો તો હું એને ગોતવા આવી। ભાઈ જમાદાર, ભગવાન તારું ભલું કરે, તારા બાળ બચ્ચા બાયડી છોકરા બધા સુખી થશે। મને જવા દે ભાઈ, મને જવા દે મારા વીરા, મને મને છોડી દે મારા ભાઈ। શું થયું?
મને ભાઈ કીધું તે મને તારો વીરો બનાવ્યો. અરે તું તો મારી બેન થઈ ગઈ. પણ તમે શું કામ રડો છો? અરે બેન, મેં આ પોલીસ ચોકી માં કેસ લઈને મારી મારીને એના ચામડા ઉતરી નાખ્યા, પણ કોઈ ભાઈડે મને આજ લગી ભાઈ કીધો નથી. અને બેન, તે મને ભાઈ બનાવ્યો. જા, ભાઈ તરીકે હું વીર પટલી માં છોડી મૂકું છું. જા તું તારે. હું જાઉં? હા બેન, જા. ભાઈ જેવા જ ભાઈ છે. અરે કેવી મજાની બેન મળી. રસિયા. સલામ સાહેબ. રસિયા, મારા રસિયા. એ છોકરી ક્યાં જાય છે? રસિયા સાજન પાસે. કોણ રસિયા સાજન? એ હમણાં અંદર ગયો ને, એ જ. અરે એ તો અમારા અમર સાહેબ છે. સાહેબ? હા એજ. કાકા, એ મારો ધણી છે. કાકા, મને દીકરી સમજી અંદર જવા દે ને, ભગવાન તમને 100 વર્ષ ના કરે. જા દીકરી, જા. જાઓ. આશા, જ્યારથી મેં તને જોઈ છે ને, ત્યારથી નોકરી કરવાનું મન જ નથી થતું. અચ્છા, થાય છે કે આપણા લગ્ન થઈ જાય પછી એક ના બે, બે ના ચાર. રસિયા સાજન. અરે ઓ રસિયા સાજન. એ ભાઈ, તું કોને બોલાવે છે? તને. મને? હા, તું તો એવી વાત કરે છે જાણે મને ઓળખતો ન હોય. હું તારી ગુલાબ છું, ગુલાબ. તારી ઘરવાળી. ઘરવાળી? અરે આશા, મને લાગે છે કે આ બાઈ નું ખસી ગયું છે. શું કહ્યું? મને ગાંધી કહે છે આ શહેર ની ફટાકડી જોઈને તને ગામડા ની ગમતી નથી. એક વાર ઘરે ચાલ, પછી તને ખબર પડું. અમાર જરા એને ધક્કો મારીને બહાર કાઢતો. હા, એવું જ કરવું પડશે. અરે જીનકરની, તું શું મને બહાર કાઢવાની? આ મારો ધણી છે, મારો. કઈ સારો નથી. ને આ શું તારી બેન થાય છે? અરે આ મારી થનાર પત્ની છે. ઓ, તો વાત ત્યાં સુધી પહોંચી છે. આ ચક્કી ભાઈ એ તારા ઉપર ચક્કર ચલાવી દીધું છે. હું હમણાં એને સીધી વાત કરી દઉં છું. શું કરે છે? ઓરે તું જે બિચારા માર, બિચારા માર. આ શું છે? મોટા સાહેબ, મોટા સાહેબ, આ રસિયો સાજન મારો ધણી છે. આ અંગ્રેજી ધીમી એને પટાવીને પરણવા માંગે છે. નાના સાહેબ, આ ખોટું બોલે છે. આ મારી પત્ની નથી. જો મિસ્ટર અમર, પત્ની ગામડાની હોય તો એની સાથે આવી રીતે ન વર્તવું જોઈએ. ઘરનો મામલો ઘરમાં પતાવવો જોઈએ. આ ઓફિસ છે. આશા, રાત્રે હોટલ એરપોર્ટ પ્લાઝા. અરે આવું છું મારી માં, મારી માં. ચાલ ચાલ. સલામ સલામ. રસિયા, હવે આપણે ઘરે જવાનું છે ને? હા, ઘેરે તો આપણે જવું છે, પણ એ પહેલા છે ને મારે તને આખું શહેર ફેરવવાનું છે. હું જરા ડ્રાઈવરને સમજાવી દઉં. ચાલો આવો. આમાં? હા હા, ચાલ બેસ. પહેલા તમે રસિયા સાજન. મજા આવશે ને? અરે રસિયા સાજન, અરે ઉભારો ઉભારો, મારો રસિયા સાજન રહી ગયો. અરે ઉભારો. સોરી આશા, માંડ મુસીબત ટળી સીધી ગાંડાની હોસ્પિટલમાં મોકલી દીધી. શું પાગલ છોકરી હતી? અરે પાગલ, આફતની ટોકરી હતી, ટોકરી. કમાન યાર.
मिस्टर शंकरनाथ पुजारी, कान खोली सांभळी लो, तमारी कोई भी चाल कामयाब थवानी नथी। तमे एक छोकरी मोकली छे, एवी हजारों छोकरियों मोकलशो तो पण हूँ चक्कर में आवानो नथी, समझ्या? शट अप। चलो आपने तो हजु छोकरी मोकलवानो विचार करता हता। आ कौन पहुंची रही थी? जो ए पागल हुए तो ए तारी पाछो पाछो केम भमे ने तने धणी धणी कहीने केम बोलावे? अरे आशा, शू तने मारा प्रेम पर विश्वास नथी? नथी। तो चल आज ज मारी मां पासे जाइए अने अपना लग्न की बात पाकी करी लीए। चल तू यहां जो रे, हूं तने पछी बोलावीश। मां, ओ मां, मां हूं तने केटला दिवस थी कहवा मांगतो हतो। हां मां, आज छे ने हूं तने एक सरस मजानी भेट आपवा मांगू छू। हवे थी छे ने तने कोई कामकाज करवानी जरूरत नहीं पड़े। हां केम, कोई नौकरानी लावानो छे? अरे तू चुप रहने आशा, ओ आशा, मागी पड़ू छु। आशा छे मारी साथे ऑफिस में काम करे छे। छे तो बहु रूपाळी। मां हूँ आशा जोड़े लग्न करवा मांगू छू। शू बात करे छे, तू पागल तो नहीं थई गयो ने? केम, तमने कहीं आशा में कमी देखायो छे? पण भाई तू कितनी बार परणवा मांगे छे? कितनी बार? हाँ, पहला तो तू परणवाना नाम थी 55 गांव दूर भागतो हतो, अने आजे एक दिवस में बब्बे लग्न नी वात सांभळीने मने तो नवाई लागे छे। मां, मने लागे छे के आजे कोई साधु वादु आवी तमने चक्कर मनाखी दीधा के शू? अरे मने तो तारी बात सांभळीने चक्कर आवे छे। तारी पहली घरवाली ने तो हमणा मळीने आवी छु। पहली घरवाली? हाँ। रसिया भाई, तारा पसंद ने तो दाद देवी पड़े। हाँ छे गामना नी, पर मने तो भाभी बहु गमी। आवतानी साथे आखा घर नु काम संभाळी लीधु। बहु मेहनतू छोकरी छे। हाँ बहु मेहनतू। अरे माँ, तमे लोको आ छोकरी ने चक्कर में नहीं आता। आ छोकरी महा गळे पड़ू छे। छेल्ला 4 दिवस थी मारु जीवन नु झेर करी नाख्यु छे आ छोकरी। ए रसिया साजन, जेम तलवार म्यान मां एम स्त्री एना सासरे शोभे ने। कोनु सासरु? कोनु सासरु? हूं तो तने ओळखतो पण नथी, अने हजी सुधी तू साव कुवारो छु। ए छोकरी, तारे ने मारे कोई संबंध नथी। जा मां, हूं आशा जोड़े ज परणवानो छु। शहर में अवतार बदलाई गयो, गामडे तो गुलाब गुलाब करता साथ चुका था तो, ने अही मारे माथे सोत लावा मांगे छे। आशा, आशा प्लीज। तू छुट्टो छे, तारा बात छे। ए भाई, तू शा माटे मारी पाछळ आदु खाईने पड़ी छो? कोक बीजो गोती ले, हूँ तारो धणी नथी। सामे सामे सासुमा, हवे हूँ क्या जाऊं? मारो रसियो साजन मारो ना रह्यो, हवे आ नोदारी नो आधार कोण थशे? चिंता ना कर भाभी, तू आई ज रह जे। हाँ अमर, हवे आ वो आ घर माथी बाहर नहीं जा। अरे पर तमे लोको समझता केम नथी? शू साबिती छे आ भाई पासे के आ मारी घरवाळी छे? भाई तू एक महीनो बारगाम गयो हतो तो क्या रह्यो हतो? हाँ ए हूँ बताऊ छू नणनबा, एक महीना ना संगात मा तमारा भाई नी रगे रग जाणी गई छो। बोल जो, शू शू जाने छे तू मारा विषय? रहवा दे रतिया साजन, नहीं तो तमारी आबरू नो धजा ग्रो बंदा छे। बांध बांध, हूं जो तो खरो। तो सांबर, तारी जमनी जांग पाछर तल छे। एम मारी जमनी जांग पाछर तल छे, अने ए वात जो खोटी साबित थाय तो तू आ घर छोड़ी ने जती रहे। भगवान नी सम, हूं चाली जाइश। तो बोल क्या छे तल? आई तेरा पाछ अहीं? हाँ।
હમણાં ખાતરી થઈ જશે. તું અહીંયા જ ઉભી રહેજે. મારા બેડરૂમમાં? અરે ભાઈ, શીદ ને મારા માથે વિજય થઈને ત્રાટકી છો. હાય હાય હાય, મારા કાળજા માટે કરવત મૂકીને તે મને કાપી નાખી. હવે મારાથી જ વિસાઈ ગયો રસિયા સાજન. ચાલો, હવે મજા બહુ થઈ ગઈ અને રાત પણ બહુ વીતી ગઈ, તો હું શું કરું? રાતને રોકીને રસિયા, અરે જો તો ખરું, આ શોર શંગાર સજીને બેઠી છું, જરા એક નજર તો નાખ, કાળજુ કંપી જશે. કેમ છે કે નહીં? હે ભગવાન, શા માટે મારા કુવરાપણના પારખા કરવા માંગે છે? હું કઈ વિશ્વામિત્ર નથી કે મેનકાના રૂપથી અંજાઈ જાઉં. ભાઈ, તું અહીંથી જાય છે કે નહીં? અને ના જાઉં તો શું કરીશ? નહીં જાય, નહીં જાય, નહીં જાય તો હું પોતે જાઉં. અને જાય છે કે અમારા રસિયા સાજન માંડ કરીને મોકો મળ્યો છે. નિરૂપાની રાત છે, તપતી જવાની છે, જરાંગ વ્યંગ લગાવીને સજો. મારું યૌવન લૂંટવાની કોશિશ ના કર કામિની, પ્લીઝ મારા પર દયા કર.
મને તો લાગે છે કે આ કોક જેલ માંથી ભાગીને આવી છે. જેલ થી નહીં રસિયા સાજન, હું તો રેલ થી આવી છું. રેલ થી આવી? કેટલી ભોળી છે મારી વહુ. બહુ ભોળી. માં, આ તને ભોળી લાગે છે? અરે આ તો બંદૂકની ગોળી છે, ગોળી. ગઈકાલે રાત્રે એણે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી. આ તો સારું થયું કે હું ભાગી ગયો, નહીં તો કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહે. લુચ્ચા. લુચ્ચી તો તું છે.
મારા જેવી બેચાર ગળે પડું જો ગામડાથી શહેરમાં આવી જાય ને તો શહેરના બધા જ ભાડોને ભૂક્કા બોલાઈ જાય. કહું છું નીકળી જાય. અમર અમર ખબરદાર, જો વહુને કાઢવાની વાત કરી છે તો સમજો વહુ અહીંયા જ રહેશે. એકદમ બાપ પર ગયો છે, પણ હું એના બાપની પાછળ પડછાયાની જેમ રહેતી હતી. ઈ બલાએ તો મારી જિંદગીને ફાંસી લટકાવી દીધી છે. રાત દિવસ પેટમાં ખાવાનું ટકતું નથી, આંખે સંભળાતું નથી, કાને દેખાતું નથી, અને મોથી કંઈ કરાતું નથી. અમર, મને લાગે છે કે ભગવાનની મૂર્તિ આગળ મારે બેસીને માલા ચોપવી પડશે અને મારે પાગલખાને જવું પડશે. એના કરતા તો મારા કાકા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર છે, એની જોડે લગ્ન કરશે. અરે એને સીધી જેલખાના ભેડી કરી દેશે. હાશ, સાચે તો મારી બધી ચિંતાઓ ટળી જાય. અને વહેલામાં વહેલી તકે બેન્ડ બાજાના બેસુરા સુરોની સાક્ષીએ આપણે પાણી જઈએ. મારા ધણીને ભસાવીને ભસાવીને આ બાઈડી મારા સંસારમાં ભડકો મૂકવા માંગે છે. ના ના ઇન્સ્પેક્ટર સાહેબ, આ બાઈ તદ્દન ખોટી છે, જુઠ્ઠી છે. તમારે આ બાઈ જોડે શું સંબંધ છે? મારે આની જોડે મારા ધણાર પતિ છે. શું કહ્યું? મૂવી રાજ મારા જીતે જો મારી ખાતી માટે શોધ બની રહેવા માંગે છે. અરે ઉભી રે તારી તો. અરે અરે તું કિને કમિશન જોઈ રહ્યો છે? આજ તો તને નહીં છોડું. હું કો અરે આજ તને નહીં. ઇન્સ્પેક્ટર સ્ટોપ ઇટ. પકડી લે ને પકડી લે. તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. અને મિસ્ટર તમે શું ધંધો કરો છો? આનાથી છૂટવાનું. ચાલે ભાઈ ચાલ ચાલ. લતીફ મંગલ ના કબજામાં અને કનુભાઈ માર માર્યો. શું વાત છે? આ બાઈ નો બીજી બાઈ ના ધણી સાથે આડો સંબંધ છે. શું કીધું? આ બાઈ નો બીજી બાઈ ના ધણી સાથે આડો સંબંધ છે? અરે ભાઈ, અરે વાઘેલા, આ બાઈ નો બીજી બાઈ ના ધણી સાથે આડો સંબંધ હોય જ નહીં, કારણ કે આ બાઈ નો આપણા પોલીસ ખાતા સાથે સીધો સંબંધ છે. તમને ખબર છે આ કોણ છે? આ આપણા રિટાયર્ડ પોલીસ કમિશનર સાહેબ ની ભત્રીજી છે. માફ કરજો સાહેબ. અરે નોકરી ઉપર પકડાયેલો માલ પીને ના આવ્યા કરો, જરા ભાનમાં આવતા જાઓ, સમજ્યા ને? જાઓ. હા માફ કરજે બેન, આ નવા માણસો ની ભરતી થઈ છે ને એટલે આવી ભૂલ થઈ જાય છે. બાકી વાત શું છે? શું વાત કરું સાહેબ? મારા ઓફિસ ના ઓફિસર સાથે હું પ્રેમ કરું છું. ઓ ઓ ઓ ઓ ઓ, અરે આ વાત ઉપર તો મારે હમણાં ને હમણાં કડક મીઠી ચા પીવા જવું પડશે. શું નામ છે એ છોકરાનું? એનું નામ અમર છે. ઓ ઓ અમર, મારી ફાટવા મંડી કમર. અમરભાઈ બધાઈ હો. બધાઈ? આવી શું હતું છે? તારી જાઉં મારા લાલ, લે મોડું મીઠું કર. મોડું મીઠું પછી કરીશ, પેલા એ તો કહે વાત શું છે. તું પણ ખરો છે, બધું જાણે છે છતાંય બોધો બને છે. અંદર જા એટલે બધું જ ખબર પડશે. અંદર લો આવી ગયા તારા સ્વામીજી. ભાઈ તું તો એકદમ છૂપો નીકળ્યો. આ શણગાર ધાંધલ ધમાલ આ બધું શું થતી માંડ્યું છે? કે આ નવો દાવ છે? પોતાના કરતૂત પોતે જાણતા ન હોય એવી વાત કરે છે. તો શું આ બીજાનો પરાક્રમ છે? અરે જમના ભાભી, ચોખ્ખી ચટ વાત કરો ને, તમને તો વાતમાં ગોળ નાખવાની બહુ ટેવ. અરે તું બાપ બનવાનો છે. અરે રસિયા સાજ, બાળકનું નામ સાંભળતા જ બેહોશી આવી. તો બાળક આવશે ત્યારે શું થશે? ભાઈ મારું ને વળી ધામનું થોડી છે. બંધ કરો બકવાસ, તમે બધા અહીંથી ચાલી આવો. આઈ સે ગેટ આઉટ. જો આજ સુધી તમે બધું ચૂપચાપ સહન કર્યું, પણ આજે આજે કાન ખોલીને સાંભળી લે
કે હું તારો પતિ નથી. તું કોઈ બીજાના બાપનો પોટલો મારા માથે મૂકવા માંગે છે? હું કઈ એટલો બધો મૂર્ખ નથી કે કોઈ બીજાના બાળકનો બાપ બની જાઉં. સમજી? પણ સાજન, ફરી કહો તારો સાજન. હું તારો કોઈ સાજન બાજન નથી. હું તને ઓળખતો પણ નથી અને મેં તારી સાથે લગ્ન પણ નથી કર્યા. ધક્કા મારીને બહાર કાઢું એ પહેલા અહીંથી ચાલી જા. ભાઈ, આ શું બોલો છો? હું જે ખાઈ બોલું છું એ સાચું જ બોલું છું. બહેન, આ દુનિયામાં તારાથી વાળું તો બીજું કોઈ નથી ને. હું તારા સોગંદ ખાઈને કહું છું કે હું આ ગળે પડું ને ઓળખતો જ નથી. બેટા. હા મા, તને જો વિશ્વાસ ના આવતો હોય તો હું ભગવાનની સાક્ષીએ બળબળતા તેલમાં હાથ રાખીને પરીક્ષા આપવા તૈયાર છું. એની કોઈ જરૂર નથી રસિયા સાજન. સતયુગમાં રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી હતી, પણ કળિયુગમાં હું મારા રામની અગ્નિ પરીક્ષા કેવી રીતે લઉં? તું શા માટે મારી પાછળ પડી છો? તું જો સતી સીતા જ હોય તો અત્યારે જ આ ઘર છોડીને ચાલી જા. જરૂર જઈશ, પણ તને સાથે લઈને જ જઈશ. બાકી એ સમજણ સારો એવી વાત કરી છે તો મારું નામ સમજુ છે? સમજુ? હવે એ તો હું સમજુ છું, સમજુ. પણ હાલે હાલે આ તારી જા કઈ એની ખલાસ થઈ ગઈ છે? આ ખાલી રકાબી હું ચૂકે કરે લાવી રકાબ રકાબી. એ જાય છે ક્યાં? ચાનો પૈસા તો આવતો રહ્યો. લે ને તે રહ્યું ગયું. ખાલી નીકળ્યા. હા, તું શું કેતો તો? આ તું રોજ ભાંગ ભાંગ કરતી હતી ને, એટલે આ ભાંગ નું પડી ગયું. પણ એ તો કે તું આ ભાંગ નું કરીશ? હું અરે ભાંગ થી તો મારું ભાગ્ય ખુલી જશે. આજે તો ફેસલો છે. ફેસલો? ફેસલો કોનો? અરે સમજી જા ને યાર. ભાગ ભાગ જમા આવે છે. ભાગ. અરે શું વાત છે, સમજણ વગર ની સમજુ? અરે વાત શું પેલો હું કેતો તો કે હું તમારી ખાસ છું. ખાસ છું એમ કેતો તો ખોટી ન છે. અને ખાસ એટલે શું એની તને ખબર છે? અરે સ્પેશિયલ. સ્પેશિયલ? સ્પેશિયલ? હા, એટલે તું મારી સ્પેશિયલ એ નથી, તું ચાલુ એ નથી, તું તો મારી સાદી. જો સાદી 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 મારા જમાદાર. ઓહો, મને કરી નાખી પાડી. અને જમાદાર નહીં, જમાદાર નહીં, ઇન્સ્પેક્ટર જૂઠા રામ કે. હા હા, ખબર છે, પાડાની જેમ સુતા ભાંભરો છો. અરે કઈ શું, આજે તમે સાદા વેશ માં છો કે ક્યાંય ફરવા બરવા જવાનું હોય તો હું વેકલી બંધ કરું? જો ફિલ્મ લાગી છે. ફિલ્મ? મરણાનો મોર. મરણાનો મોર? અરે હું તો 8 વખત જોઈ આવી. 8 વખત? હા, એકડી બંધ કરીને. અરે હા, તો મજાનો ગીત હતો. ગીત હતો? હાય, પંજો જો બનીઓ મારો વલસી જા સજનિયા. હું ને તું એકલા રે. અરે અરે અરે, આય હું ને તું એકલા નથી, આય તો આખું ગામ આપણને જુએ છે. એથી ઉતરી જા કહું છું. અરે તારા કપરકા બી વાગવા મી ના કહું છું. બેહી જા. અને જો હું સાદા વેશમાં ફરવા જાઉં કે ફેન્સી ડ્રેસમાં ફરવા જાઉં, પણ તું આવા લુગડે મારા ભેગી ને શોભે. અરે મારા ભેગી તો કેવી હોય કે જેણે પેન્ટ શર્ટ ટી શર્ટ પોટ ટોપલેસ બોટમલેસ મેક્સી મીડી અને જીન્સ પહેરે એવી. હાય મારા રસિયા, તું જે એવું પહેરું તો. અરે તું એવું પહેરે ને તો ભૂંડી ભૂંડણ લાગે. અરે ખીજડે ચડેલી ઘો લાગે, ઘો. હા, માટે એ બધું ભૂલી જા. ભૂલી જા? ભૂલી જ જા. હાય મારા રાજા. અરે સાચું કહું, મારા રાજા, હું તો તને જોતો જ તો ભૂલી જાઉં છું. બહુ ડાય, બહુ ડાય. હવે એ સમજણ વાળી સમજુ, તું મને તારા જેવી જ કડક અને તારા જેવી જ મીઠી એક ચાપાઈ દે. મારા જેવી કડક મીઠી? અરે મારા રાજા, તારા માટે તો કડક મીઠી પહેલેથી તૈયાર છે. બસ તો ઠોકી દે મારા ખોપરામાં કડક મીઠી ચા. મારા રસિયા, આલે તારા માટે સરસ મજાની કડક મીઠી ચા. મીઠી? હાપી. અરે અરે, હું એટલો કડક મીઠી કેમ પીઉં? તુંય પી. જો
एक बुटलो हूँ पीऊ, एक बुटलो तू पी। अरे तो मैं तारा मोटे बनावी थी। अरे भले बनावी, पर तू ही पी, तू नहीं पी तो हुई नहीं पीऊ। जो एक गुटलो हूँ, एक गुटलो तू, एक गुटलो तू, एक गुटलो तू, एक गुटलो तू, एक गुटलो ऊपर जाऊं छु, ऊपर जाऊं छु। मने हो के लागे छे मारी आंख में क्या बदा लीला पीला पांच। अरे ई तो ते चश्मा पहेर्या नथी ने एटले एवुं लागे, बाकी आ बदा तो आ लीला पीला लेंबुडा जुले छे, लेंबुडा लेंबुडा ना लीला पीला पांच। Hey!
बीड़ी पीवा दे खावा दे पान ले बूढ़ा ले राले गई आपू गाम बस आज अरे ओ रशिया केम छे यार तू तो छाव साहेब जो लागे छे शहर में सूजी आव ओळख तो पण नथी चल शहर में जाए એટલે માણસ નો મન બદલી જાય ચાલ યાર ચાલ અરે વાહ રશિયા તું આવી ગયો આ હા હા તું તો આખે આખો બદલાઈ ગયો ને હું બરાબર સાહેબ જેવો લાગે છે હો અરે પણ તું કઈ બોલતો કેમ નથી તો બહુ બક 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 કરતો તો અરે બે વચ્ચે કઈ બોલાચાલી થઈ શકે નહીં મામા અરે હોય ભાણી આ બે વાસણ ભેગા થાય તો ખખડે ખરા એમાં કઈ સબન થોડો બદલાઈ જાય છે હે પણ મામા જમાનીનું મન જ બદલી જાય તો પછી એને કોણ મનાવે અરે રામ જેવો રામ પણ સીતાનો ત્યાગ કરી શકે કૃષ્ણ જેવો ચકેદારી પણ રાધાને વિયોગમાં રડાવ્યા કરે અને દુષ્યંત જેવો શકુંતલાને લૂંટી શકે તો પછી એમાં પુરુષનો દોષ નથી ગણાતો ભોગવવાનું તો માત્ર અબલાને ભાગ્ય જોગ યોગ કે લખાયું છે શું વાત છે ગુલાબ કહી જ દીધી કહું કે મારો રશિયા સાજન મારો ત્યાગ કરવા માંગે છે અરે રશિયા તને આવી કમતી ક્યાંથી સૂજી અરે મારી ગુલાબ તો ગંગા જેવી પવિત્ર છે પવિત્ર હું એની પવિત્રતા ઉપર કલંક લગાવવા નથી માંગતો તમને જરૂર કંઈક ગેરસમજ થઈ છે ગેરસમજ ધણી સ્ત્રી એક વાર જેનું પરખું સેવે એને અવતા રાખો ન ભૂલી શકે ને મારા પેટમાં તો તારું બાળક છે શું ભાગી દીશે કે તારા બાળકનો પિતા હું જ છું સામે પગલે આવીને મારી ગુલાબ પર વારી જનાર રશિયા આજે તું સાબિતી માંગે છે ઉભો રે હું તને દેખાડું લે જોઈ લે ભર્યા મંડપમાં હાથેવાળો કોણે કર્યો છે જોઈ લે નહીં મામા નહીં આમાં એવું પણ બની શકે કદાચ ભગવાનની ભૂલ પણ હોય એટલે એક જ ચહેરા મોહરા વાળા બે માણસ ખડ્યા હોય મામા હું પણ માણસ છું મને પણ લાગણી છે પ્રેમ છે હું ગીતાનો સોગંદ ખાઈને કહું છું કે હું રસિયો નથી પછી એ કોણ હતો જેને મારો જિંદગીનો માર્ગ જ એક પળમાં બદલી નાખ્યો આઠમનો દિવસ હતો સવારના પોરમાં શોર શંગાર સચીને હું સેલી મારી કુવા ખાતે પાણી ભરી રહી હતી અરે ઓ પનિહારી ભાઈ પાણી તો લે જોઈ રહ્યો છે પાણી પીને તરસ તો ક્યારની બુઝાઈ ગઈ ગોરી તારા ચાંદ જેવા રૂપાળા મુખડાને જોઈને મારા મનનો માહિલો પ્રેમના રણ મેદાનમાં દોડવા માંડ્યો એ મો તમારીને વાત કર એક દેશને દામો હાથની તો 32 બહાર નીકળી જશે સમજો હય 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 ગોરી
તારા વેણે વેણે તો ફૂલડા ઝરે છે, તારા ગુલાબી મોં પરનો ગુસ્સો મને અષાઢી મેહુલાની મહેક આપે છે. એ ક્યાં ગામનું છે? અરે ગામ ઠામની વાત જવા દે અને કંઈક ઠેકાણે પડવાની વાત કર. તારી હોનાની હરણાયું જેવી કળાયું, હાય 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 હાય, અને અણિયારી આંખ્યું માથે આભલા જેવું તારું ભાલ જોઈ મને થાય છે કે ઈ માથે તો મારા નામનો ચાંદલો ચોડી દઉં. પાગલ લાગે છે. અરે નામ તો કહેતી જા. પાદરગઢની પદમણી માથે ધડકતી હેલ, ઉભી બજારે ડગલા ભરે જાણે ધડકતી ઢેલ. સુંદર ચુંદડી અણિયાળી જેની આંખ કોઈને બતાવો પદમણી જ રે, હે જોન નામનું જેનું નાક. હે નહીં મળે જો પદમણી જ રે, નહીં મળે જો પદમણી, અને જબરો પેરું જો પણ લખ્યા છે લલાટમાં રે, હે જોન તારા મારા સંજોગ. ભલે તારા ગામવાળાએ તારું ઠામ ઠેકાણું ન દેખાડ્યું, પણ ઉપરવાળાએ તારા આંગણા સુધી પહોંચાડી દીધો. હવે હા પાડે એટલી વાર, અને જો ના પાડી છે તો જન્મારો આખો અને ધૂણી દપાવીને બેસી જઈશ. આ કોણ છે ભાણી? મહેમાન કોણ છે? અરે મામા, રામ રામ, તમે મને ન ઓળખ્યો? અરે તને જોયો જ પહેલી વાર. અરે મામા, હું તમારો ભાણી જ જમાઈ. એ હું બોલે તેનું તને કઈ ભાન છે? અરે હમણાં જડબું ફાડીને જીભ ખેંચી લઈશ. અરે મામા, જીભ નહીં ખેંચી કાઢતા, નહીં તો તમારો જમાઈ છે ને મૂંગો થઈ જશે. ગુલાબ, પણ મામા મને લાગે છે કે આના દીપ ભરાઈ ગયા. અરે ભાગ ફૂટી ગયા. નહીં મામા નહીં, મારા ભાગ્ય તો છે ને આ તમારી ગુલાબને જોતા જ ફટાક દેને ખુલી ગયેલા. એ મામા, 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 મારા ઘડિયા લગ્ન લેવડાવી દો ને. લગ્ન કરવા? અરે તારી જાત નો તો હું કાંદો મારું, મારી ભાણી ઉપર ભૂંડી નજર કરે. ઉભર, ના ના ઉભરે, મારી કુવારી ક્યાં? ઉભર, ના ના મારી કુવારી લેવા. તું સમજાવ ને કેને, તું તમે પણ, અરે તું સમજાવ ને મારી. અરે મામા, મામા, મારા મારી બી કોઈ વાત ન થશે અને પછી તમને નકામો દમ ચડી જશે. ભલે મને દમ ચડી જાય, પણ આ તો હું તને મારી જ નાખું. અરે મામા, હું તો મરેલો જ છું મામા, હું તમને હાથ જોડું છું. મારા લગ્ન છે ને, ગુલાબ હારે કરાવી દો ને. અરે ભાઈ, મારી ભાણીના લગ્ન હું તારી હારે ન કરાવી શકું. કેમ, બ્રાહ્મણની દક્ષિણા પૈસા નથી? અરે તું આપી દે. અરે દક્ષિણાના દીકરા, મારી ભાણીનું સગપણ થઈ ગયું છે. સગપણ બસ? અરે મામા, સગપણ તો આમ ચપટી વગાડતા જ ફોક થઈ જાય. કોણ છે એ માકડ જેના આની હારે ગોળ ખાવાના છે? કોણ કોણ છે? અરે ઈ છે માધવસિંહ ડાકુ, અને ઈ આવશે તો તારું કચુંબર કરી નાખશે. હા કચુંબર? અરે મામા, કચુંબર તો મને બહુ ભાવે. મામા, અમારા લગ્નમાં છે ને ખાસ કરીને ગાજર અને કોબીનું કચુંબર બનાવશો. કેમ ગુલાબ, બનાવશું ને? પાણી, પાણી ક્યાં છે? પાણી ક્યાં છે? ભગવાને ખાતર
तू आयो जो रसिया नकल माधव सिंह आवशे तो वगर मसाने मौत आवशे अगर माधव सिंह तारो धनार धनी होय तो जा तू कह नहीं त्यां सुधी हाथ नहीं उगा बस आ मरद नु वचन छे अरे वचन वाली ना जी न कीजो अरे मामा अरे मामा अरे मामा अरे मामा अरे मामा अरे मामा आ लब पानी में लोटे ना जा Yeah.
છે ઈ કાળ મુખો જે મારી મંગેતર ગુલાબ હારે હથેવાળો કરવા માંગે છે બોલ નહીં તારા બંદૂક તારી સગી નહીં થાય અરે ઓ ભાઈ માધવસિંહ જરા ઉભા રહ્યો ઉભા રહ્યો આ બુઢા માણસે મારતા તમારી મર્દાંગી લાજે અરે કોણ છે તું માકડ માકડ નહીં રસિયો કહો રસિયો મારે તમારી જોડે જરા વાત કરવી હતી તો જલ્દી બોલ નિરાંત રાખો નિરાંત રાખો બોલું છું હવે તમે જ કહો આજ સુધી કોઈ હાથીના લગન એની જોડે થયા છે એટલે એ જ કે ક્યાં તમે પહાડ જેવા બહાદુર બજરંગી અને ક્યાં ગુલાબની કળી જેવી ગુલાબ મારું માનો તો તમે એમ કરો કે આ ગુલાબને પરણવાનું માંડી વાળો અરે ઓ ભાઈ માધવસિંહ માર મારવામાં તો બહુ મજા આવે છે નહીં પણ જ્યારે માર ખાવો પડે છે ને ત્યારે જરા ભારે પડી જાય છે એમ કરો મારી વાત માની લો એટલે હું હમણાં જ ગૌર મહારાજને બોલાવી લાવું છું ને તમારી હાજરીમાં જ ગુલાબના ને મારા હાથેવાળા કરાવી લઉં જોયું ને આ તો તને વચન દીધું તું ને એટલે માર ખાવો પડે છે પણ મને લાગે છે કે આવી જ રીતે ચાલશે તો આજે હાંજે જ તારે મારી ચિતા પર ચડીને સતી થવું પડશે રાક્ષસ જીવતો ને જીવતો મારી નાખ્યા તને વચન માંથી મુક્ત કરું છું આ છે ને કઈ વાત હવે જોઈ લે આ રશિયાનો કમાલ રશિયા સાચો થઈ જા આ પ્રેમના નાટકમાં તું પણ સામેલ છે આજે હું તને ઉપાડી લઈ આ ગુલાબ તને કઈ લીંબુનો કોઠું દેખાય છે કે ખબર ઉછળે હાલ તો થઈ હવે તો એને જીવતો છોડતો નહીં સંભાળવા તમારા ગુનેગારને અરે ચૂપ રે ને અને આને કોષ ધગાવીને એવા ડામ દેજો કે આ ભાગી ન જાય અરે પણ તમે તો તમારો ઇનામ લેતા જાઓ અરે ફોજદાર સાહેબ મને તો મારું ઇનામ ક્યારનું મળી ગયું પણ એક મારા તરફથી વિનંતી છે આપ આ રકમને એક નાનકડી ભેટ સમજીને આપણા દેશના મિલિટરીના જવાનોને આપી દેજો મારા તરફથી હા કારણ કે આપણે તો આ દેશમાં રહેલા આવા દુશ્મનોનો સામનો કરવાનો હોય છે અને એ બિચારાઓને દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવાનો હોય છે મારું હું જાઉં છું પણ તું કોનો સામનો કરવા જાય છે ફોજદાર સાહેબ હું તો એવા મોરચા પર જાઉં છું કે જ્યાં ભલભલા ભાડાઓના ભૂક્કા બોલી જાય યાદ રાખજે આ જેલ મને વધુ નહીં સંગ્રી શકે અને તું તું આ જગતમાં વધુ જીવી નહીં શકે હા Ha 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 ha
सुचिता। अरे मामा, तमे रड़ता नहीं आ? हुआ घर में आज घर जमाई थे ने रहवानो छू। भले भले तैयार बाणु तो जमवा मळशे ने। छीखारी चालशे। नहीं चले नहीं चले, तमे बाहर जाओ। हवे मोरे बराबर नथी, घर में पग मुकता छीक आवी। अरे तू तो आखो जन्मारो छीक खादा करीश, એટલે મારે શું બ્રહ્મચારી થઈને બારણે બેસી રહેવું? હે, અરે હજી તો મારે શહેર જવું છે કમાવા માટે, અને ઈ પહેલા છે ને, હા આજુ માજુ થઈને જવું ને, ઠીક રહે ને રસિયા? અરે રસિયા નહીં, રસિયા સાજણ। જોયું આ ગુલાબ? પણ આ ગુલાબ આગળ આ ગુલાબ છે ને, શું લાગે? પણ મામાએ આવું નતું કહ્યું। પણ મામાએ આવું પણ નતું કહ્યું। અરે તારા મામા ની તો પણ છે ને, મારા મામાએ કહ્યું તું। બેનો આવજે રસિયા સાજે। ગુલાબ તું ફિકર નહીં કરતી, પૈસાનો ઢગલો કરી દઈશ ઢગલો। અરે સમાઈ લઈ જા આવજે। અને હા, અરે તું ફિકર નહીં કરતી, કાગળ લખજે। હા કાગળ લખજે, કાગળ બેનો આવજે આવજે સાજે બેનો આવજે। ગુલાબ બસ કયો તે કયો, શહેરમાંથી રસિયા સાજે ન આવે સુધી ન કોઈ સંદેશ કે ખાગળ। મામા, ગુલાબે મને રસિયો સમજવામાં કોઈ ભૂલ નથી કરી, પણ મારી ભૂલનું પરિણામ રસિયાને ન ભોગવવું પડે એ માટે મારે શહેર જવું પડશે। એટલે મામા, શહેરમાં એક ગુંડાઓની ટોળકી છે જે મારો જીવ લેવા માંગે છે, ને કદાચ મારે બદલે રસિયાને અમર સમજીને પકડી લે એ પહેલા તો મારે ક્યાં પૂછી જવું પડશે। તો તો હું પણ સાથે આવીશ। તું? હા બેટા, એને પણ સાથે લઈ જા। અરે દે, બિચારી રસિયા વગર તો રાંધ્યા ધાન પણ ખાતી નથી, ન કરે નારાયણ ને રસિયાને કઈ થઈ જશે તો તો મારી ભાણીનો ભાવ બગડી જશે। નહીં નહીં મામા, ભગવાન ન કરે એવી કોઈ વસ્તુ બને, કળિયુગમાં એની હસ્તી ગમે તે હશે તો હું અને ગુલાબ રસિયાને પાછા લઈને જ આવશું। શું થશે ડોક્ટર સાહેબ? માજી, તમે તો જાણો જ છો, એટલે હવે વધુ શું કહું? મેં ઇન્જેક્શન તો આપી દીધું છે એટલે આખો દિવસ આરામથી તો નીકળી જશે, પણ જો એનું સમયસર ઓપરેશન કરવામાં નહીં આવે તો એની જિંદગીથી હાથ ધોઈ નાખવા પડશે। નહીં નહીં, એવું નહીં બોલો ડોક્ટર સાહેબ, એવું નહીં બોલો। અસલમાં વાત શું છે? શું વાત કરું દીકરી, આજે ચંદાને બીજો હાર્ટ એટેક આવ્યો છે, અને જો વખતસર ઓપરેશન નહીં થાય તો એની જિંદગી। માં, ઓપરેશન માટે પૈસા દેવા શું તૈયાર છું? હા, પણ ચંદા એના ભાઈ વગર હોસ્પિટલ જવા તૈયાર નથી, રાત દિવસ બસ ભાઈ ભાઈનું રટણ કરે છે, અને અમર છે કે હજી સુધી ગામડે ને પાછો નથી આવ્યો। હવે તો ભગવાન જ એનું રક્ષણ કરી શકે છે। હે ભગવાન, જેને મેં પ્રેમ કર્યું એ પ્રેમીની પરીક્ષા મંડાણી છે, ને સ્ત્રી એક જ વાર પુરુષને પ્રેમ કરી શકે, હું મારા પ્રેમ માટે નહીં ચંદ્રા માટે તારી પાસે ભીખ માંગુ છું પ્રભુ, એની જિંદગી બચાવી લે, એની જિંદગી બચાવી લે પ્રભુ, એની જિંદગી બચાવી લે। અરે દીકરી, રાત દિવસ શું તું આ મૂર્તિ સાથે વાતો કર્યા કરે છે? અંકલ, હવે તો જીવન જ મીરા જેવું થઈ ગયું છે। અરે ગાંડી, આટલી યુવાન વયમાં આવી વાતો તને શોભા દેતી નથી, એક અમર તો શું, બીજા કેટલાય છોકરાઓ તારી સાથે લગ્ન કરવા તૈયાર થશે। હું જયારે પોલીસ કમિશનર હતો ત્યારે આવા કેટલાય કેસ મારી સામે આવી ગયા હતા। હા હા, એકદમ સાચી વાત છે સાહેબ,
अरे आटली रूपाड़ी भणेली कमाती अने सारा घरनी दीकरीने परणवा माटे कयो पागल ना पाड़े। अरे जुठाराम, मने रिटायर थयाने केटलाय वर्षो वीती गया, पण तमारी सलाम तो हूँ ए ऑफिसरनी खुर्शी उपर बैठो हूँ एवी ज। साहेब, केटलाक ऑफिसरोनी लायकात ज एवी होय छे के ए ऑफिसरनी खुर्शी परथी उतरी गया पछी पण एक नहीं सो सो सलाम करवाने लायक रहे छे। केम जुठाराम, तमारी नौकरी केम चाले छे? अरे हमणा तो रात दिवस नी ड्यूटी लागी गई छे, एक दान चोरे मारी रात दिवस नी ऊंघ हराम करी नाखी छे। तमारी? हा, अने थोड़ा दिवस पहला ए मारा हाथ मा जड़पातो जड़पातो बची गयो, अने अने एना हाथ मा आवी जय श्री कृष्ण नी मूर्ति हती व्हाइट वॉश करेली। पण आ मूर्ति तो आशा ने एना बॉयफ्रेंडे आपी छे। ए आशा? हाँ, केम मैं तमने ए दिवसे नाम नतो कह्यु? केम तमने शक छे? अरे शक न होय तो पोलीस खाता नो माणस ज नहीं, पोलीस खाता ने पोतानी सगी बायरी माथे शक होय छे। तू क्यों छो साहेब? तमे आ अनुभव हजी भूल्या नहीं हो, तमे हजी शक करो ज हशो। आ मंदिर मा आपने क्या जाई रिया छे? आ एक शंकरनाथ पुजारी नो मंदिर छे, आनी पाछळ एनु गुप्त स्थान छे जहां कदाच रसिया ने कैद रखा मार दिया है। तो चलो सावचेती पूर्वक, हाँ कोई खबर न पड़े। हम्म, चल मामा। ओ मामा। अरे रसिया तू आई? मामा आपना गुलाब ने कई वास नहीं आती, क्या गई थी? ये तो कॉलेज गई थे शहर में तने गोतवा। नहीं तो भारे करी मामा, हूं जाऊं छु, गाड़ी काले मळे नहीं तो। अरे ए बाणा मारी बात तो सांभळ। ओहो आजकल ना जवानियाओ भारे वाव गेला। ओ जाके बांधे दे आराम खोरो ले। शिकार उस शिकार इनी जाल में आ गयो। बॉस खत्म कर दो है ना? नहीं 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 पागल नहीं, हजी एना पेट मे रुपया 20 लाख ना हीरा काढ़वाना बाकी है। बताओ कृष्ण की मूर्ति क्या छुपावी छे? बताओ बताओ कृष्ण की मूर्ति क्या है बताओ? मूर्ति ये तुम्हें प्याज मुकी दीदी थी। वाह भोलूराम वाह, मने लागे छे के एकाद मेथी पास थी तू नहीं सुधरे, तू मने क्षेत्र छे। पुजारी महाराज, भगवान ना नामे तो तमे श्रद्धालु भक्तों ने क्षेत्रया छे, तमे तो भगवान नु नाम लज्यो। कलयुग में भगवान मात्र पुजारी ना रूप में प्रगट थाय छे मूर्ख, अने जारे मारी कृपा दृष्टि थाय छे त्यारे हूँ अने एक ज फळ में अमीर बनावी दऊं छूं, अने जारे रोषे भराऊं छूं त्यारे एक ज रात में अने भिखारी बनावी दऊं छूं। अरे भूली गयो ए दिवस के जारे तू तारी बहन नी जिंदगी नी भीख मांगवा मारी पासे आव्यो हतो। मूर्ख चोरी ना आवा देशद्रोह पर तो एवी हजारों बेन कुर्बान छे पुजारी। वाह देश प्रेमी वाह, मारा हीरा तारी मुट्ठी मा छे अने तारी जिंदगी मारी मुट्ठी मा छे, विचार करी ले जिंदगी प्यारी छे के मौत। अमर अमर तू क्या होते हो? अमर भाई तू कोनी बात करे छे? तारी मारी हमें बहुत मजाक थी गई, माँ ने बेन कितना परेशान थी रहा छे। अरे भाई हूँ तो जन्मियों त्यार थी, न तो मानू मोरू जोयू छे अने न बापनू, मने लागे छे तने कहीं भ्रम थी गयो छे। अमर हमें बहुत थी गयू, प्लीज हमें बहुत थी गयू। मने लागे छे आ भाई पागल छे। हाँ हमें मने समझायू
गामडा मा तो घुवाना दोरा धागा जंतर मंतर हजी चाले छे, एटले कई खवडावी दीधुं हशे। अच्छा तू मारी साथे चालीश? केम? ત્યાં 10-5 ગુંડાઓ મને હેરાન કરે છે, ખરે કેવી રીતે જવું એ જ મને સમજાતું નથી। અરે ગુંડાઓની તો ઐસી તૈસી, જે માણ બાડી પર હાથ ઉપાડે એના તો હાથ પગ તોડી પડીકામાં બાંધી એના પેટમાં નાખી દઉં। હાલ બતાવ ગુંડાઓ ક્યાં છે। અરે આશા તું? અરે ભાઈ ક્યાં છે ગુંડાઓ? હા ગુંડા શું? અચ્છા આશા કેસ છે ખાસ। તમે મને બેસો, હું હમણાં આવું છું। અરે ભાઈ આ તો ડાક્ટર નું દવાખાનું લાગે છે। અરે હા હું તો દવા લેવા જ આવી હતી। દવા લેવા આવી હતી? હા તો પછી ગુંડાઓ ક્યાં છે? ગુંડા આવે છે। આ તને ગુંડાઓ લાગે છે કેમ? જરા એક બાય ઊંચી કરશો, મને લાગે છે એક નહીં બે કરવી પડશે। ઇન્જેક્શન કોણ આપશે? તમે જ આપશો સિસ્ટર। ઓ બેન તું શા માટે એમ બેની વચ્ચે આવે છે? એમ કર તું જા ઇન્જેક્શન આપો સિસ્ટર। એ જાતનો ડોક્ટર મારી અમર અમર મને ઇન્જેક્શન આપો કેમ? એ હવે આ અડધું ઇન્જેક્શન તને ઠોકી દઉં એટલે મારી બધી બલા ટળી જાય। અરે ભાગી ગઈ સાલી ભાગી। ચાલ રસિયા આપણે ગુલાબને ગોતીએ। ઉભારો 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 સાહેબ। ઓ તો સાહેબ મને બચાવે નથી સાહેબ, હું ગાંડો નથી। હવે તું ગાંડો બનીને મને ગાંડો બનાવવા માંગે છે? અરે દોસ્ત નહીં નહીં, અરે દુશ્મન, તું લુગડા બદલી લે એટલે હું તને ના ઓળખો। ચાલ લુગડા ચાલ સીધે સીધો બેસી જા જીપમાં। અરે ચાલ લઈ જાય જીપમાં, નહીં તો હાલીને લઈ જવો પડશે। એસી જા કહું છું, મારો ગુનો શું છે તું કહો? બાકી અત્યારે કોઈ મારો ઓફિસર મારું આ પરાક્રમ જોયે તો તરત બઢતી મળી જાય। હજી કહું છું મારી વાત છાનું મૂનું માની જા, વાયડું થામા અને મને તારી ગેંગ નું પૂરેપૂરું સરનામું આપી દે। અરે સાહેબ મેં આપને કેટલી વાર કહ્યું કે હું કોઈ ગેંગ સેંગ નામના માણસને ઓળખતો પણ નથી। ગેંગ નામનું માણસ ન હોય, આખી ટોળી હોય ને એને ગેંગ કહેવાય। અરે સાહેબ હું ખરું કહું છું, હું તો ગામડેથી મારી બાયડીને ગોતવા અહીં આવ્યો હતો। એ જો સાહેબ આશાબેન એક માજી તમને મળવા માંગે છે। તમે તો એને નથી પકડે ને? ના સાહેબ આજે પકડાયેલ માલ પીધો નથી ને? ના સાહેબ। હા તો ઠીક, એલા એ દરવાજો બંધ કર, નહીતર આ પાછો ભાગી જશે અને એને પકડવા મારે એની પાછળ ભાગવું પડશે। હાલો ભાઈ શું ઉભા છો? શું વાત છે આશા? જેની તમે પકડ્યા છે એને જામીન પર છોડવા આવ્યા છે? અરે પણ એ કોણ છે એની તને ખબર છે? એ કોણ છે એની તમને ખબર છે? ના કોણ છે? અને આ એમના માતાજી છે। ઓ એમના માતાજી છે? વાઘેલા પેલા ને લઈ આવો। માં મને લાગે છે કે અમર પર કોઈએ જરૂર જંતર મંતર કરી છે।
ચાલો મોટા સાહેબ તમને બોલાવે છે. મને ભાઈ તને જામીન ઉપર છોડવામાં આવે છે. જામીન? હા. અરે સાહેબ આપણું તો આ દુનિયામાં કોઈ નથી અને મા બાપ તો નાનપણમાં ગુજરી ગયા હતા અને આ વળી નવું જામીન કોણ ઉભું થયું? બેટા બેટા અરે બુઢી હમણાં તો આ બાઈ મારા ગળે બૈરી બનીને પડી અને તું માં બનવા માંગે છે. મને લાગે છે તમને બંનેને ભૂત તો નથી વળગ્યું ને? ભૂત તો તને વળગ્યું છે બેટા. તું તો એ ભૂલી ગયો કે તારી આ ભાગીડીમાં જેને તને જન્મ દીધો એનું ઘર પણ ન પાડે તો કઈ નહીં, પરંતુ સો સો સપના લઈને બેઠેલી બે એનું એ પ્રેમ ભૂલી ગયો. બેટા તું કેવો દીકરો છે, કેવો ભાઈ છે. કમાલ છે, જેને હું જાણતો નથી એ મારી બૈરી થવા માંગે છે અને કોઈ માં થવા માંગે છે. અરે ભાઈ આ ધરતી માથે માં તો મમતાની સાક્ષાત મૂર્તિ કહેવાય. જે દીકરો એનું દિલ દુભાવે ને એની કોઈ આશા પૂરી ન થાય. અરે ભગવાન પણ એનું ભલું કરતો નથી. એક વાર મને છુટી કર પછી તને ખબર પડે કે ખરા ખરી નો ખેલ કોને કહેવાય. નાદાન છોકરી, હવે ખરા ખરી નો ખેલ કોને કહેવાય એ હું તમને બંનેને બતાવીશ. જાકી આ હરામખોર ના ઘરે જા અને એના ઘરનો ખૂણે ખૂણો ગોતી વાળ અને કૃષ્ણની મૂર્તિ ક્યાં છે તે ગોતી લાવ. અને કૃષ્ણની મૂર્તિ ના મળે તો આની માને ઉઠાવી લાવ. જાઓ. નહીં પૂજારી, નહીં, ગુનો મેં કર્યો છે, મારી માએ નહીં. અરે ભગવાન પણ તને માફ નહીં કરે. અરે ભગવાન તો પોતે જ છો મૂર્ખ. મહાદેવ હર. રડ નહીં દીકરી, રડ નહીં. જે દીકરાને મેં જન્મ દીધો એ આપણા થી હું ફેરવી ગયો, પછી હું કોને કેવા જાઉં? કોને? મને તો એક જ ચિંતા છે તારા ઓપરેશન. જ્યાં સુધી મારો ભાઈ નહીં આવે ત્યાં સુધી ઓપરેશન નહીં કરાવ. પછી ભલે હું મરી જાઉં છતાં એવું ન બોલ, એવું ન બોલ. પણ મને વિશ્વાસ છે મારો ભાઈ જરૂર આવશે. અરે એ મને ઓળખવા તૈયાર નથી, પછી એની આશા કરવી જ નકામી છે. એ ખરી વાત છે માજી, મને એમ લાગે છે કે પાગલ નથી, ઓલી ગામડીયાની ખાતર પાગલ થવાનું નાટક કરે છે. હવે તો એક જ ઈચ્છા છે, તારું ઓપરેશન કરાવી તને સાજી કરી તારી પિતાઈ હું કરીશ. ને માની સેવા કરતા કરતા જન્મભર તારી વાત જોઈશ. જતા આશા કોણ છે? ખોલું છું ભાઈ, ઉભા રહો. કોણ છો તમે? ઓળખાણ આપવી અમે જરૂરી સમજતા નથી. બતાવો કૃષ્ણની મૂર્તિ ક્યાં છે? મને ખબર નથી. ખબર નથી? તને ખબર નથી?
પછી આપણે આ રૂપની મૂર્તિને ઉઠાવી જઈએ એટલે આપોઆપ કૃષ્ણ અને દ્રૌપદીના ચીર પૂરવા આવશે. આવશે નહીં, આવી ગયો છે. દ્રૌપદીની લાજ બચાવવા તું કૃષ્ણને બોલાવતો હતો ને? જરા નિરાંત રાખ, હમણાં બધું જ બતાવો. બતાવો તારો દુર્યોધન ક્યાં છે? અરે ભાઈ, તારા કારણે આ શહેરમાં મારા ભજિયા શેકાઈ ગયા. ચાલ ઉભી રહું છું. Thank you.
અમર તે તો મારે કરી અમર ખરેખર મારે કરી હું તારી મા અને બેને વચન આપીને આવ્યો હતો કે તારે જરૂર લઈ આવીશ જરૂર લઈ આવીશ હવે હું એમને શું જવાબ આપીશ અમર શું જવાબ આપીશ તો મને મારી ગુલાબથી મને મેળવી દીધો પણ હું તારી માને એનો દીકરો અને એની બેનને એનો લાડકો ભાઈ ક્યાંથી લાવી આપીશ ક્યાંથી લાવી આપીશ અમર અરે ગંડા ભગવાને એટલા માટે તો તને મારા જેવો ચહેરો આપ્યો છે તું અમર બનીને આખી જિંદગી મારી બહેનના સપના પૂરા કરજે ભાઈ અને બેનની પ્રેમ કહાણીને અમર કહાણી બનાવી દેજે અમર કહાણી બનાવી દેજે ગુલાબ તમે બંને ભાગી જાઓ નહીતર પોલીસ તમને હેરાન કરશે સફળ થયું છે માજી હે ભગવાન આશા દીકરી તારા ઉપકારનો બદલો હું કેમ કરીને વાળીશ એવું તો બોલું માં ચંદા મારી બેન છે ને આ દુનિયામાં મારું કોણ છે ને મા ને બાપ એક સપનું જોયું હતું લગનનું એ પણ હવે પૂરું થશે એ નહીં માં માં બેટા અમર મારા લાલ માં બેટા મારા લાલ આવી ગયો માં બેટા તું ક્યાં ગયો હતો માં હવે તો હું આવી ગયો ને હવેથી છે ને હું અને મારી પત્ની બંને મળીને તમારી સેવા કરીશ હા માં આખરે તમારા દીકરાએ મારો સ્વીકાર કર્યો અમે ઘેર ગયા તો ખબર પડી તમે અહીં છો એટલે અહીં આવ્યા આશા આશા દીકરા બિચારી તારા પ્રેમની વાતો કરતી કરતી પાગલ થઈ ગઈ પરંતુ ભગવાનને જે ગમ્યું તે ખરું પ્રભુ હશું થવા બેઠું છે હવે હું શું કરું અમર મને ઓળખવા પણ ઇનકાર કરી રહ્યો છે પ્રભુ તો શું અમર દાન ચોરોની ટુકડીમાં ભળી ગયો એટલે જ મારાથી દૂર દૂર ભાગતો હતો અંકલ અરે એ અંકલ અંકલ ઘરમાં નથી પણ તું કઈ ગભરાયેલી લાગે છે હીરા 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 મૂર્તિમાંથી નીકળ્યા મૂર્તિ મને અમારે આપી હતી હીરા મૂર્તિમાંથી નીકળ્યા મૂર્તિ અમારે આપી હતી નહીં નહીં તું મારો ભાઈ નથી મારું હૃદય મને સાક્ષી આપે છે કે તું મારો ભાઈ નથી છાલો જા હું તારા સોગંદ ખાઈને કહું છું હું તારો ભાઈ છું ચંદા સાબિતી શું છે કે તું ચંદ્રાનો ભાઈ છે સાબિતી હા અગર તું મારો ભાઈ હોય તો મને એ જ ગીત સંભળાવ ગીત હા હમણાં જ તારું જુઠ્ઠાણું સાબિત થઈ જશે ભાઈ અને બહેનના પ્રેમમાં કદી જુઠ્ઠાણું હોતું નથી બહેના ભાઈ અને બહેનની પ્રેમ કહાણી તો રાખડી ના તાપણી જન્મોથી ગોઠાણી રાખડી ના તાપણી જન્મોથી ગોઠાણી ભાઈ અને બહેનની
दिन नगमा तपसे सूरज कर तो रही शुभाल कर तो रही शुभाल काल जान कट को तू तो काल जे को रानी काल जान कट को तू तो काल जे को रानी भाईयन राम राम अमर कुमार पंड्या राम राम हूँ धारू छू के तमे मने ओळख्यो नहीं आपने केम बोलाया जमादार साहेब जमादार नहीं जमादार नहीं इंस्पेक्टर झूठा राम कहो खैर हूँ कई आ तमारा सुखी संसार मा आग लगाड़वा नथी आव्यो हूँ तो फक्त मैं जे कई जाणू छे ए जणाववा आव्यो छु तमे तो भणेला गणेला माणस छो एटले मैं अंग्रेजी मा गोखी लावेला केटला सवालो ना जवाब तमे तो तरत ज आपी शकशो आई थिंक यू आर बीए नो इन विच कॉलेज यू हैव डन बीए बोल बेटा बोल तो केम नथी भाई जवाब आपने अरे ए शू जवाब आपवानो हतो कारण के ए तारो भाई नथी अरे आ तो सरखा चेहरानो लाभ लई तमारा घरमा घुसी तमारी मिलकत हड़प करवा आवनार ठगारो छे धूतारो छे अरे नथी भणेल के नथी गणेल अरे अंगूठा छाप छे ए मारा अंग्रेजीमां पूछायेला सवालनो जवाब शू आपवानो हतो बोल बेटा बोल आ खोटू छे आ खोटू छे हाँ भाई साबित करी ना करे खोटू छे बेन आ साचू छे तारो भाई नथी हाँ बेन हूँ तारा भाई ने लावा माटे तो गयो ए दहाण चोरो नी गोली नो शिकार बनी ने मृत्यु पाम्यो नाटक अरे माँ जी आज जिंदगी जे नाटक बनी गई माँ जी मारे न तो मानी ममता साथे नाटक खेलवो हतो अने ना बहना पवित्र प्रेम ऊपर पड़दो पाड़वो हतो हूँ तो आ घर में आव्यो हतो मरनार अमर ने तमने सुखी राखवानुं वचन आप्यु हतु ए वचन ने पाळवा माटे इंस्पेक्टर चुट्ठाराम हवे तो तमारा मन में ठंडक थई ने एक मानी ममता ने ठेस पहुंचाड़ी बहनी आंखों में लाचारी ना आंसू जोई ने पर तमे तो पुलिस वाला ने माया ममता प्रेमनी वेदना तमे शू जानो दरेक बात ने शंकानी नजरे जोनारा शू जाने पहला भी तमारी हथकड़ी नहीं नहीं रफिया नहीं हूँ अहीं आव्यो तो अमर ने खबर आपवा पर तने अहीं जोईने हूँ कई बीजू समझी बैठो मां बहन अमर जीवे छे अमर जीवे छे क्या छे मारो राज बोलो क्या छे बोलो ने तारा बोलो
हाँ, मरेलो समझी ने हमें हॉस्पिटल ले लाई गया, परंतु भगवान की दया थी वे बची गयो। तारो बहु 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 पार। हॉस्पिटल ना जीवन में केटलाई जन्मे अने केटलाई मरे, लियो आ एक भाई उकली गया। अरे डॉक्टर साहेब, पेशेंट वोर्ड नंबर 2 ना पेशेंट की हालत केवी छे ये भान में आवे? हूं एने ज जोवा जाऊ छु। सिस्टर तमे केम उभा छो? मारो नेपकिन। मारो नेपकिन, हूं एने ज जोवा जाऊ छु। पेशेंट क्या छे? हमणा जी ने बे वोर्ड भाई लई गया। पण मैं तो कोई मोकला ज नहीं। तो पछी कोणे मोकला छे ये बराबर समझी गयो छु। पछी आ चाल मारी साथे पकड़ाला दाचा ना गिटको मार मत मार, नहीं तो आज जीव तो नहीं छोड़ू। बोल मार, अरे ना करू मारू आज का तो ना मिस्टर अमर कुमार पंड्या जिंदगी ने छेले खड़ियों गणाई रही है। याद कर ले तारा भगवान ने अरे मूर्ति क्या छुपावी है बता दे हरावी, नहीं तो ऊपर वालों पर तने नहीं बचावी सके। पुजारी आज भले मारो जीव जाए पर मूर्ति तने नहीं मरे। आज आज मारी परीक्षा नहीं पर भगवान की परीक्षा है। अने सांभळी ले जारे जारे पाप नो उदय थाय छे त्यारे ये पाप नो नाश करवा जरूर आवे छे। नीचे लाओ हराम खोर ने। आज हूँ तो जाऊँ छू। लाओ नीचे। के आवे छे के नहीं। बड़ा खराब भगवान ने। के आवे छे के नहीं। अभी बता तो नहीं। अमर कुमार पंड्या पुत्रा ने मौत मारी ना के। हजू कहू छू बोल। मुझे क्या छे हरामी बोल। बोल आवी गया छे भगवान। अरे गुरुजी तमे भगवान ने याद करो ने भगवान हाजर न थाय तो भगवान भगवान न कहवाय। अनुवारो हूँ आऊँ छू मूर्ति लेवा। हरामी ने संभाव साथियों। अरे गुरुजी गुरुजी तमारा भगवान की मूर्ति मरी गई छे। जूठाराम नो जय जयकार थई गयो। वाह जूठाराम वाह, आज तो एक महान पुण्य नु काम करू छे। नहीं तो भगवान ने आज एक पापी नो भोग लेवो पड़त। पण ते मने आ वेश में कई रीते ओळख्यो? गुरुजी ओय तमारो चेलो छु ने तमारा जाहेर ने खानगी बधा ज वेश जाणू छु। एटले एटले गुरुजी नंदना फंद गोविंद जाणे। आशु अमा हीरा क्या छे? गुरुजी तमारो हीरा महाभारत हवे पूरु थयो छे। तमारा दम नो पर्दो हवे चिराई गयो छे। तमारा पाप नो घड़ो हवे भराई चुक्यो छे। हवे शांति थी पुलिस ने शरणे थई जाओ। यू आर अंडर अरेस्ट। जूठाराम आ दुनिया में मने अरेस्ट करनारो जन्म्यो ज नथी। क्या तमे गफलत करो छो गुरुजी? ई तो क्यार नो जन्मी चुक्यो छे अने एनो जय जयकार पण थई गयो छे। हैंड अप। हाथ कड़ी ने झड़कावो जांजरिया। अला पकड़ी लो बधा गुंडा ने। करो निरखीले नाड़ा मा जूठा राम नो जय जयकार थई गयो छे। चारे तरफ थी तू घेराई चुक्यो छे। शाबाश चंबुरे। जूठा राम उर्फे साचा राम कही दे तारा मानसो ना के बंदूक को फेंकी दे। कही दे बंदूक को फेंकी दो। चाल जूठा राम ना बच्चा तेरे पर छठी नु धावण याद ना कराऊ तो मारो नाम पुजारी नहीं। हट उभरा ही नहीं हल तो नहीं।
खबरदार जो कोई हालू छतो अमर कुमार कलयुग में राम नो नहीं रावण नो जय जयकार थाय छे चाल जात हीरा नहीं मार जात थोड़ी साथियों तू के पड़ा कुत्ता ऊपर अरे सिपाहियों दोनों पाठक एक पण नीचना पेट नो छटकी न जाओ जाई चलो दो भागो दो दो
તારા પાપના દિવસો હવે ભરાઈ ચૂક્યા છે, ચાલ તને હીરા પાઉં. જે ભલે સતયુગ હોય કે કળિયુગ, પણ વિજય તો હંમેશા રામનો જ થાય છે, સમજો, રાવણનો નહીં. લે આ મોરલી હીરાનો ખજાનો. રસિયા અમર, રસિયા અમર, ભગવાનની કૃપાથી માને આપેલું વચન મેં પૂરું કર્યું. ચાલ, ઘરે માં આપણી વાત જોતી હશે. ચાલ. હવે બંને ભાભીઓ પોતપોતાનો ધણી ઓળખી કાઢો જોઈએ. બધું તો અમરભાઈ મને કેદી નું શીખવાડી દીધું.